नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી બિગ ડિબેટ સાથે. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. વિપક્ષના વધુ એક ધારાસભ્ય અધિકારીઓ પર વાત ન સાંભળવાનો આક્ષેપ કર્યો છે. આ વખતે ધારાસભ્ય હતા સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા, જેમનું કહેવું છે કે અધિકારીઓ ધારાસભ્યોને પ્રોટોકોલ પ્રમાણે સરકારી કાર્યક્રમોમાં નથી બોલાવતા, તેમજ ભાજપના ઈશારે કામ કરે છે. તેમણે આવા અધિકારીઓ ઘરે બેસાડી દેવાની ધમકી પણ આપી દીધી. ત્યારે સવાલ એ છે કે શું વહીવટીતંત્ર વિપક્ષથી વિમુખ થઈ ગયું છે? આ જ મુદ્દે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું. અમારી સાથે ખુદ કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જોડાઈ ગયા છે. ભાજપમાંથી દર્શનભાઈ ઠાકર જોડાયા છે અને રાજકીય વિશ્લેષક તરીકે દિલીપભાઈ ગોહિલ પણ અમારી સાથે જોડાયા છે. સૌથી પહેલા વિમલભાઈ, આપની પાસે આવવા માંગીશ, કોણ છે આ અધિકારીઓ, કેમ આવું કરી રહ્યા છે એવા વિપક્ષના ધારાસભ્યો સાથે, કયા કારણો છે તેના માટે મૂળભૂત, કે જેનાથી એક ધારાસભ્યનું અપમાન થાય, વિપક્ષમાં હોય તેવું કામ કરવામાં આવી રહ્યું છે? આ તો સવા ચાર વર્ષથી આવી રીતે તો ચાલે છે. કારણ કે બધા અધિકારીઓ કઈ ખરાબ નથી હોતા, પણ અમુક અધિકારીઓના કારણે બીજા અધિકારીઓને પણ બદનામ થાય છે, અને તે સંપૂર્ણ તે ભાજપ પ્રેરિત થઈ અને જે સરકારી કાર્યક્રમ હોય છે એ એવું સમજે છે કે આ ભાજપનો કાર્યક્રમ છે અને સંપૂર્ણ ભાજપના લોકોને જ આમંત્રણ આપે છે. એમાં ભાજપનો સામાન્ય કાર્યકર હોય તો એમને આપે છે, અને કોંગ્રેસના ધારાસભ્ય હોય કે જિલ્લા પ્રમુખ હોય કે શહેર પ્રમુખ હોય કે તાલુકા પ્રમુખ હોય, પ્રોટોકોલ મુજબ કોઈને આપવામાં નથી આવતું. વિમલભાઈ, આજ કર્મચારીઓ અથવા તો અધિકારીઓની આપ વાત કરી રહ્યા છો, તેવું આવું શા માટે કરતા હશે અને કોણ છે લોકો કે જે આ રીતે અપમાનિત થવાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છે અથવા તો પ્રોટોકોલનું પાલન નથી કરી રહ્યા? એ જે અધિકારીઓ છે એ સંપૂર્ણ ભાજપ પ્રેરિત હોય છે અને ભાજપના કોન્ટેક્ટમાં હોય છે અને એમના ઈશારા કરતા હોય છે, પણ અધિકારીઓ પોતે ભૂલી ગયા છે કે તેમના પાસે કોંગ્રેસ હોય કે ભાજપ કે અન્ય પક્ષ હોય, તેમના માટે બધા એક સન્માન છે, અને જે લોકોનું યોગ્ય કામ અને સાચું કામ હોય કરવું જોઈએ, એ અધિકારીઓને ભૂલ છે. અને એના કારણે આ ભેદભાવની રાજનીતિ થાય છે. પેલા ભવિષ્યમાં આવી ભેદભાવની રાજનીતિ ક્યારેય થતી નહીં. અને અથવા કે અધિકારી કઈ ખોટું કરતા હોય છે જેનાથી તેમને ભાજપને ડર લાગે અને કોંગ્રેસના ધારાસભ્ય કોઈને બોલાવો તો તેમની પોલ ખુલતી હોય છે. દર્શકભાઈ, આવા અધિકારીઓ જે છે કે જે આપની પાર્ટી માટે જ કામ કરતા હોય છે તેવું વિમલભાઈનું કહેવું છે, કઈ રીતે આટલો બધો કાબુ આપ કરી લો છો અધિકારીઓ ઉપર? એક ચોક્કસ વિમલભાઈના એક આ જે સ્ટેટમેન્ટ છે એને મારી દ્રષ્ટિએ તો વ્યક્તિગત એમની ઇન્ટર પાર્ટીના માર્ક્સ કમાવા માટેનું સ્ટેટમેન્ટ ગણું છું. કારણ કે એવા ઘણા ઐતિહાસિક મેં તપાસ પણ કરી, અને જે પ્રકારે સોમનાથ વેરાવળ વિસ્તારની વાત કરું તો એના નોન પ્લાન રસ્તાની રજૂઆતોની પ્રેસ નોટ આ ખુદ એમણે કરેલી છે કે અમે કરાય મંજૂર. તો આ પ્રકારના અધિકારી માનતા નથી, કંઈક પ્રકારની વાત નથી કરતા, એવા પ્રકારની વાત એ ગેરવાજબી છે. અને એમનો આક્ષેપ છે એની ચોક્કસ ખરાઈ થવી જોઈએ કે સરકારી કાર્યક્રમમાં એમને આમંત્રણ નથી હોતું. પરંતુ જ્યાં સુધી મારું માનવું છે પ્રમાણે કોંગ્રેસના લોકો આ પ્રકારના કાર્યક્રમમાં જવાનું ટાળતા હોય છે અને આવતા પણ નથી હોતા, કારણ કે એમને પ્રજાના વિકાસના કામોમાં રસ નથી હોતો એ ક્યારે પણ. અને બીજું કે આ સ્ટેટમેન્ટ એ અધિકારીઓના મોરલ તોડવાનું સ્ટેટમેન્ટ હું ગણું છું. કારણ કે જે કોવિડની કામગીરીમાં જે અધિકારીઓએ કામ કર્યું છે, જે પ્રકારે કોઈ ભાઈ ભાઈનો સગો ના થાય એવા સંજોગોમાં કોરોના વોરિયર તરીકે જે પોલીસે કામ કર્યું છે, તો વિમલભાઈ ચુડાસમા એ પોલીસની ટીકા કરતા હતા. જે મામલતદાર કચેરી કે જે આરોગ્યની હોસ્પિટલની વાત કરવામાં આવે તે તમામ જગ્યાએ જે પ્રકારે સરકારી અધિકારીઓએ કામ કર્યું છે એ શું એની ટીકા કરતા હતા. એ પ્રકારની આ પ્રકારનું સ્ટેટમેન્ટ એમની ઇન્ટર પાર્ટીને વચ્ચેનો એક બફાટ તરીકે હું આને જોઈ રહ્યો છું. દર્શકભાઈએ જે વાત કરી છે દિલીપભાઈ કે અધિકારીઓના મોરલ તૂટી રહ્યા છે અથવા અધિકારીઓનું મોરલ પર અસર પડે છે, પરંતુ આ કોંગ્રેસે કીધું તેવું નથી. આ પહેલા ભાજપના પણ વડોદરાના કેટલાક ધારાસભ્યો કહી ચૂક્યા છે દિલીપભાઈ, એ તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે ધારાસભ્યો છે અથવા તો અગ્રણીઓ છે તેના કાબુમાં નથી આ અધિકારીઓ. વિમુખ કોનાથી એવો જે પ્રશ્ન પૂછ્યો ને, એટલે આમ તો જો એ વિપક્ષથી તો કાયમ વિમુખ જ હોય છે, એ તો આપણે સમજીએ છીએ. પ્રજાથી પણ કાયમ વિમુખ છે અને પ્રજાથી વધારે વિમુખ થઈ ગયું છે, કારણ કે અત્યારે આખું જે તંત્ર છે આપણે અમલદારશાહી પ્રમાણે ચાલે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને આધારે અત્યારે તંત્ર ચાલતું નથી. એટલે વિમલભાઈએ તો ફરિયાદ કરી, પણ આવી વધારે ફરિયાદ તો ભાજપના ધારાસભ્યોએ કરી છે.
ભાજપના ધારાસભ્ય ન સાંભળતા હોય તો વિમલભાઈનું તો ક્યાંથી સાંભળે? વિમલભાઈ અપેક્ષા જ વધારે રાખે છે. અને બીજું એક અગત્યની વાત એ છે, પ્રોટોકોલ બહુ સમયથી તૂટી ગયો છે, કારણ કે 27 વર્ષ સુધી સતત શાસન હોય કોઈ એક જ પક્ષનું, એ પછી એક એમ કહો ને કે એક આખા વિપક્ષ આવવાનો જ નથી એમ માનીને સરકારી તંત્ર પણ ચાલતું છે. ને બીજું, આપણે ત્યાં વ્યાપક કૌભાંડ ચાલ્યું છે ભરતીનું, ગુજરાતમાં હવે સ્પષ્ટ થઈ ગયું છે કે વ્યાપક ભરતી કૌભાંડ ચાલે છે. આપણે હવે ખબર પડી, વર્ષોથી પોતાના માણસોને સરકારી તંત્રમાં ઘુસાડી દેવા માટેનું જે આખું વ્યાપક ષડયંત્ર ચાલ્યું છે એને કારણે સરકારમાં માણસ બેસી ગયા છે. જે શાસક પક્ષ હોય એ પોતાના માણસો બેસાડવાની કોશિશ કરતો, પણ સતત 27 વર્ષની પરિસ્થિતિ પછી એવું થયું છે કે એક તો જે તે પક્ષના માણસો વધી ગયા છે, ને બીજું છેક ઉપરથી દિલ્હીથી સૂચના આવે અધિકારીઓને ગાંધીનગરમાં, ને ગાંધીનગરમાંથી અધિકારીઓ છે નીચે આખું કામ કરે છે. એટલે આ ટીકા ભાજપના નેતાઓએ અને કાર્યકરોએ વારંવાર કરી છે કે આખું અમલદારશાહી પ્રમાણે ચાલે છે. બીજી એક વાત ઇન્ટરેસ્ટિંગ છે, મને લાગે છે વિમલભાઈ એમના ત્યાં જે સભા ચાલી હતી એમાં ઉલ્લેખ કર્યો હતો કે કઈ રીતે કામ કોંગ્રેસના ફંડમાંથી થયું અને ભાજપના લોકો એનો જશ લે. એકચ્યુઅલી નીતિનભાઈએ પેપર ફોડી નાખેલું, નીતિનભાઈ પટેલે એમણે આખી ફોર્મ્યુલા જાહેર કરી દીધેલી, કદાચ 60-40ની હતી કે 66-33ની હતી, 60-40ની હતી. કોંગ્રેસના ધારાસભ્ય હોય એના કામ સરકાર તરફથી મંજૂર ન થાય, એમણે પહેલા પોતાના 60% ફંડ આપી દેવું પડે ભાજપ જે સૂચવે એ પ્રોજેક્ટ માટે. એ પ્રોજેક્ટ માટે જો કોંગ્રેસનો ધારાસભ્ય 60% આપી દે તો પછી એમના 40% પ્રોજેક્ટ પાસ થાય, એવું પેપર નીતિનભાઈ પટેલે ફોડ્યું હતું. એટલે હું નથી કહેતો, આ તો નીતિનભાઈ જ કહે છે. એનો મતલબ થયો કે બહુ પદ્ધતિસર વિપક્ષનું કોઈ મૂલ્ય નહીં. એનું કારણ એ છે કે લાંબો સમય સત્તામાં નથી રહી કોંગ્રેસ અને એને કારણે નથી રહ્યું. પણ કોંગ્રેસના ધારાસભ્યએ જે કોન્ફિડન્સ દેખાડ્યો, આપણે તો ઈચ્છીએ કે એવો કોન્ફિડન્સ બાકીના વિપક્ષ દેખાડે. કોંગ્રેસની વાત નથી કરતો, હું વિપક્ષનો શબ્દ વાપરું છું. વિપક્ષ જયારે આવો કોન્ફિડન્સ દાખવે કે અમે ફરીથી સત્તામાં આવવાના છીએ, બહુ તંદુરસ્ત. એ જ વાત દિલીપભાઈ હું આગળ પણ લઈ લઉં, જે આપણે વાત કરી કે 27 વર્ષની પરિસ્થિતિ હતી, 27 વર્ષથી જે કોઈ પક્ષ ના આવતું હોય સત્તામાં, તો દિલીપભાઈ આપણી વાત 100% સાચી છે. અને વિમલભાઈ આ જે એક વાત છે એને લઈને આપણે સ્ટેજ પરથી અથવા તો ન્યૂઝ 18 પર જે વાત કરી છે કે 2022માં કોંગ્રેસની સરકાર બનશે, ત્યારબાદ અધિકારીઓને સરખા કરવામાં આવશે, આવા કેટલા અધિકારીઓ છે ને શું ચોક્કસ 2022માં કોંગ્રેસની સરકાર વિમલભાઈ જોઈ રહ્યા છે? 2022માં જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે, બીજી કોરોનાની લહેરમાં ઓક્સિજનની કમી, ઇન્જેક્શનની કમી, બેડો માટે લોકો વલકા મારતા હતા, અને 108 અને એમ્બ્યુલન્સમાં લોકોએ બેડ ન મળવાના કારણે સારવાર માટે થઈને ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. અને ગુજરાતમાં બીજી લહેરમાં 4 લાખ લોકોની કોરોનાની મૃત્યુ થઈ છે. આજે પરિસ્થિતિ એવી છે કે જે કોરોનામાં મૃત્યુ થયા છે તેના સારી માટે થઈ છે, તો આરોગ્ય અધિકારી છે એને પ્રેશર આપવામાં આવ્યું છે કે તમારે લખીને ત્યાં દેવાનું નથી કે કોરોનામાં મૃત્યુ થયેલું છે. એના વાલીઓ કહે છે કે અમે કોરોના વોર્ડમાં હતા, તમે ટ્રીટમેન્ટ આપી છે, અને અને એ જોઈએ એ લખીને આપે તો સાચો આંકડો બહાર આવી જાય એમ છે કે કેટલા કોરોનામાં મૃત્યુ થયા છે. ને એ સમયમાં બીજું તમને કહું છું કે ભાજપના નેતા તો ઘરમાં બેસી ગયા હતા, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કાર્યકરો હોય, હું પોતે એક ધારાસભ્ય તરીકે કોરોના વોર્ડમાં તમે મારી ફેસબુકમાં જોઈ શકો છો કે તમામ વોર્ડમાં ફર્યો છું, ઓક્સિજનના બાટલા આપ્યા છે, જે જે બેડ માટેની વ્યવસ્થા કરી છે અને આવી અન્ય વ્યવસ્થા કરી, અને સતત જાગૃત ધારાસભ્ય તરીકે લોકોની સેવા કરી છે. અને જયારે તમને મારા સાથી ધારાસભ્ય હતા ભાજપના જે નેતા છે એ વાત કરતા હતા ત્યારે કે એમના પ્રદેશ પ્રમુખને પણ કેવું પડ્યું છે કે અધિકારીઓને સાવચેત રાખો અને એમને પણ ટકોર કરવામાં આવી છે. અને એના સિવાય પણ મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય ભાજપના છે, કેતનભાઈ ઈમાનદાર છે, આજે એમને પણ રાજીનામા દેવા પડ્યા હતા કારણ કે ભાજપના ધારાસભ્યનું પણ આ સરકારી બાબુ માનતા નથી કે કામ નથી કરતા, તો ભાઈ કોંગ્રેસના ધારાસભ્યને તો અમને તો દુઃખ નહીં, કારણ કે હું તો 21 વર્ષની ઉંમરથી કોંગ્રેસ પાર્ટીમાં છું અને 19 વર્ષની પાર્ટી સાથે જોડાયેલો છું,
અને 19 વર્ષથી કામ કરે છે. અમે તો લડાઈ લડવા માટે ટેવાયેલા છે અને પ્રજા માટે થઈ, ગરીબ પ્રજા હોય, ખેડૂતો હોય અધિકારીઓ તો અધિકારીઓને કેમ કોઈ વાત કરવામાં નથી આવતી, કહેવામાં નથી આવતી? કોઈ, જો સિદ્ધાર્થભાઈ, કોઈ વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે કોઈ નિષ્ઠાપૂર્વક કામ ના કરતા અપવાદ કિસ્સાના અધિકારીઓને 100% એની ટીકા પણ થવી જોઈએ ને એને શિક્ષા પણ થવી જોઈએ, પણ એનું એક ચોક્કસ કોરમ હોવું જોઈએ. આ પ્રકારના પોતાના પાર્ટીના કોરમમાં રહીને આ પ્રકારની ધમકી ભરના સ્વરે વાત કરીને અધિકારીઓનું મોરલ તોડવાનો, જે સમયે કે કોરોનાની મહામારીમાં આપણે સૌએ જોયું છે જે પ્રકારે કામ કર્યું છે, એનું મોરલ તોડવાનું કામ કોંગ્રેસના ધારાસભ્યશ્રીએ ન કરવું જોઈએ. અને રહી વાત કે 2022 ચૂંટણીમાં, તો 2022 ચૂંટણીમાં હું સોમનાથ વેરાવળ વિસ્તાર, જ્યાંથી વિમલભાઈ ચુડાસમા એક્સિડેન્ટલી એમએલએ બન્યા છે, એના વિકાસની વાતોની પણ હું એક લાંબી વરીફાઈની વાત કરી શકું કે એમના ત્યાં 66 kV ના પ્લાન બે મંજૂર થયા હોય, કે નોન પ્લાનના રસ્તા થયા હોય, કે 1000 કેપેસિટીનો ટાઉન હોલ બન્યો હોય, કે મેડિકલ કોલેજ બનવાની હોય, આ બધા જ કામ મંજૂર થયેલા છે. એટલે આ બધી વાતથી હું એમની વાતથી એને દૂર કરી રહ્યો છું. અને ચોક્કસ કે 2022માં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારના વિકાસની હારમાળા સર્જી છે, એ પ્રમાણે સોમનાથ સાથે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર 2022માં બનવાની છે, એ વાતને હાર ભાળી જનાર એ ધારાસભ્યશ્રીએ આ પ્રકારના બફાટ કર્યો છે એવું મારું માનવું છે. દિલીપભાઈ, ભલે દર્શકભાઈ કોન્ફિડન્ટલી કહેતા હોય કે આવા વિમલભાઈના નિવેદનથી કેટલાક અધિકારીઓ ઉપર મનોબળ પર અસર પડશે, પણ ટૂંક સમય પહેલા એએમસીમાંથી જ એક પરિપત્ર હતો, કદાચ આપને પણ ખ્યાલ હશે, કે તમામ અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું કોર્પોરેટર ધારાસભ્યના ફોન ઉપાડવામાં આવે. આવો પરિપત્ર એક મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કરવો પડતો, તો રાજ્યના અધિકારીઓની તો શું પરિસ્થિતિ હશે દિલીપભાઈ? સાચી છે, અમલદારશાહીવાળી આખી વાત આવી ગઈ છે. કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે હતા ત્યારે એમણે એક પદ્ધતિ ઊભી કરેલી કે ધારાસભ્યોને અને પોતાના પક્ષના નેતાઓને બાજુમાં કરી અને અધિકારીઓ દ્વારા કામ કરતા હતા. હવે ઘણીવાર એવું છે કે તમે સીએમ તરીકે બહુ મજબૂત હો, નરેન્દ્ર મોદી મજબૂત હતા સીએમ તરીકે, એટલે એ અમલદારશાહી દ્વારા પોતાનું કામ સીધી રીતે કરાવી શકતા હતા અને એમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે આવતા નહોતા. પછી એ પદ્ધતિ રહી અને નેતા બદલાય જાય. હવે નરેન્દ્ર મોદી તો જતા રહે છે, એની જગ્યાએ જે નવા સીએમ આવ્યા છે, હવે એમની પછી એ પકડ નથી રહી. અને બીજું, જે મેસેજ એકવાર જતો રહ્યો હોય કે કોઈ પણ ધારાસભ્યની સૂચના આવે પ્રમાણે તમારે કામ નથી કરવાનું, કામ તમને ગાંધીનગરની સૂચના પ્રમાણે કરવાનું છે, તો પછી અધિકારીઓ એ રીતે કામ કરવા છે, એટલે કે આખી પદ્ધતિ ઊભી થઈ છે. પણ હું શું કહું છું, આપણે ગુજરાતના આ કિસ્સાને બદલે આખી વાતને આપણે થોડી ગંભીરતાથી એ રીતે લેવી જોઈએ કે આપણે જે આખી સમગ્ર રીતે સુધારાની વાત કરીએ છીએ, ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયાથી માંડીને સરકારમાં બેઠેલા શાસક પક્ષના લોકો કેવી રીતે કામ કરે એની એક પદ્ધતિઓ. દાખલા તરીકે વચ્ચે સીઆર પાટીલ આવે, આપણે સૂચના આપી કે પ્રધાનોએ કમલમમાં આવવાનું. હવે એ છે એક જ, આપણે ના નથી પાડતા, સરકારમાં બેઠેલો ભાજપ અને સંગઠનમાં બેઠેલો, પણ એક ભેદ કરવાનો હોય છે. એકવાર જે પક્ષ જે લોકો જીતીને સરકારમાં ગયા એ હવે સરકાર છે, એ ભાજપના જ છે, પણ હવે આખા ગુજરાતના છે. અને કમલમમાં પ્રધાન આવે તો બાકીના લોકો એ પ્રધાનને મળવા નહીં જવાનું, માત્ર ભાજપના જ પ્રધાન છે. એટલે આ બાબતને એક થોડીક વધારે ઉપરના લેવલે આપણે જોવાની જરૂર છે કે તમે એકવાર સરકારમાં બેઠા પછી માત્ર ભાજપના નથી, અથવા તો જે બી પક્ષની શાસન એના નથી, તમે બધાના છો. એટલે એ વખતે થોડો ભેદ કરવો જોઈએ. દાખલા તરીકે ખેડૂત આંદોલન વખતે કેટલાક ખેડૂતોએ બહુ સ્પષ્ટ વાત કરી અને મને લાગે છે આપણા કરતા એ લોકો વધારે સમજદાર સાબિત થયા છે. એવો કહી રહ્યા છે, કોઈ સીએમ છે કોઈ પક્ષનો નથી હોતો, કોઈ પીએમ છે એ કોઈ પક્ષનો નથી હોતો, સીએમ અને પીએમ છે એ લોકોના હોય છે. અને જ્યારે એનો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એ કાર્યક્રમ કોઈ પક્ષનો ન હોવો જોઈએ. આપણે આજે એવું જોયું છે કે મોટે ભાગે બધા જ કાર્યક્રમો સીએમ ના હોય ત્યારે એ જે તે પક્ષના થઈ જાય છે. અહીંયા ભાજપ છે એટલે બીજા રાજ્યમાં બીજા પક્ષની સરકાર હોય તો ત્યાં પણ હવે એ જ પ્રથા થઈ ગઈ છે કે સીએમ નો કાર્યક્રમ ને પીએમ નો કાર્યક્રમ હોય ત્યારે એ કોઈ જે તે પક્ષનો કાર્યક્રમ થઈ એ ન થવું જોઈએ. અને કદાચ એટલે જ વિમલભાઈ જેવા લોકોને રાહ જોવી પડતી હશે અધિકારીઓ. મને એક કિસ્સો ખાલી ટૂંકમાં કહી દો કે યાદ છે કે વચ્ચે એક સંસ્થા હતી, એનો કાર્યક્રમ કરવાનો, ત્યારે એને આગ્રહ રાખેલો કે જો મારા કાર્યક્રમમાં સીએમ ની સાથે વિપક્ષના નેતા પણ આવવાના હોય, એક સ્ટેજ ઉપર બેઠવાનો હોય, તો હું મોટો કાર્યક્રમ કરીશ. બહુ મોટો કાર્યક્રમ હતો અને ત્યારે આવ્યા હતા, સીએમ આવ્યા હતા અને એની સાથે વિપક્ષના નેતા બંને એક સ્ટેજ ઉપર આવ્યા, ત્યારે કાર્યક્રમ થયો હતો. એટલે મને લાગે છે
આપણે પોતે પણ આ એક આગ્રહ રાખવો જોઈએ અને સરકારમાં જ્યારે જે બી કે સરકાર કાર્યક્રમ હોય ત્યારે સ્થાનિક લોકોને આપવું જોઈએ, કારણ કે સરકારમાં જે બેઠા છે એ કોઈ એક પક્ષના નથી. એક આવું સ્ટાન્ડર્ડ ઊભું કરવાની પણ જરૂર છે. આ એ વાતને જો થોડી ગંભીરતાથી લઈએ આ વાક્ય બાબતને તો એ દિશામાં વિચારવું જોઈએ. વિમલભાઈ આપની પાસે પણ હું આવવા માંગીશ કે કોણ છે અધિકારીઓ, કયા એવા કાર્યક્રમ છે કે જેમાં વિમલભાઈને બોલાવવામાં નથી આવ્યા, એ જવાબ પણ આપની પાસેથી લેવો છે. હાલ એક વિરામ માટે રોકાયા છે અને વિરામ બાદ તુરંત આપની પાસે આવીને એ જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશ. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાત. વિરમબાદ આપનું સ્વાગત છે. વિમલભાઈ ચુડાસમા ખુદ ધારાસભ્ય અમારી સાથે જોડાયેલા છે. વિમલભાઈ આપે જે નિવેદન કર્યું હતું કે કેટલાક એવા અધિકારીઓ કે જેઓએ હવે ખીસ પહેરવાનું જ બાકી રાખ્યું છે, કોણ છે અધિકારીઓ, કેમ આપને આમંત્રિત નથી કરતા અથવા તો આપના જેવા જે વિપક્ષમાં ધારાસભ્યો છે તેઓને આમંત્રિત નથી કરતા? પહેલા તો આ જે ભાજપના નેતા છે જેને વાત કરી કે અધિકારીનું મોરલ તોડવા માટેની વાત કરું છું, પણ હું એમને કહેવા માંગુ છું કે અમુક અમુક જે ભાજપના નેતાઓને મસ્કા પોલીસ મારતા હોય અધિકારીઓ, એવા અધિકારીઓ 5 થી 10 વર્ષ થી બદલી કરવામાં નથી આવી. અને એટલે નથી બદલી કરવામાં આવી કે એ ત્યાં મસ્કા પોલીસ ભાજપના નેતાના મારતા હોય, અને ફોટો જયારે પણ સરકારી કાર્યક્રમ થતું હોય છે ત્યારે એમાં ભાજપના નેતાઓને જ બોલાવવા આવે છે અને કોંગ્રેસના નેતાને બોલાવવામાં નથી આવતું, અને એને પોતાને બદલી ન થાય એના માટે ભાજપના નેતાઓને મસ્કા પોલીસ મારવી હોય છે. અને આવો તો ઘણા બધા કાર્યક્રમ છે, છેલ્લા એક કે બે મહિનાથી જેટલા મંત્રીઓ આવ્યા છે સરકારી કાર્યક્રમો હતા એમાં એકમાં પણ આમંત્રણ આપવામાં નતું આવ્યું. અને છેલ્લું તો મેરેથોન દોડ હતી જે 4,500 થી 5,000 માણસો ને ત્યાં મેરેથોન દોડમાં બોલાવ્યો હતો મારે વિધાનસભા વેરાર મુકામે, કોંગ્રેસ ઠીક છે. દિલીપભાઈ બંને પક્ષ ભલે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા, એક મતદાર તરીકે જયારે હું મતદાન કરવા જઈશ તો મારી એવી ઈચ્છા હોય કે મારે જે ધારાસભ્ય ને મતદાન કર્યું છે એ ધારાસભ્ય એ મારા કામ કરાવી શકે, એ ધારાસભ્ય બહાર આવીને એવું ના કહે કે અધિકારીઓ મારી વાત નથી માનતા, તો એક મતદાર તરીકે પણ હું નિરાશ થઈશ આ તમામ બાબતોને જોતા. દિલીપભાઈ કામ કરવાની બાબત નથી, હું તો આ કે સિસ્ટમની વાત કરું છું. સરકારી અધિકારીઓએ તો જે પોતાનું જે ફરજ બજાવવાની છે એને બજાવવાની છે, અને આપણે જે નથી સમજતા ને બહુ મુશ્કેલી વાત એ છે કે કલેક્ટર છે આપણો સાહેબ નથી, ડીએસપી આપણો સાહેબ નથી, મામલતદારને આપણે કામ કરવા માટે રાખ્યો છે, આપણે જે ટેક્સ ભરીએ ને એમાંથી એને પગાર ચૂકવીએ, એટલે આપણા કામ કરવા માટે બેહાડ્યો છે એને સાહેબ નથી. આ વસ્તુ જયારે સમજવામાં આવશે ને એક વ્યક્તિ સમજવા જાય ને ઓફિસમાં જઈને જયારે વાત કરશે ને આ કે તમને અમારા કામ કરવા માટે બેસાડ્યા છે ત્યારે આ તંત્ર સુધરશે, પણ નથી થતું. મેં કહ્યું પ્રમાણે એક બે પદ્ધતિ હોય છે, આપણે ચૂંટાયેલી પાક એટલા માટે રાખી છે કે વહીવટી કામ છે આપણે તંત્ર પાસે કરાવીએ, પણ એના પર નજર કોણ રાખે, કારણ કે એને એકવાર નોકરી મળે પછી એને સરકારી નોકરીને છૂટો કરવો બહુ મુશ્કેલ છે, એ નિવૃત્ત થાય ત્યાં સુધી સરકારમાં રહે છે તો એના ઉપર નજર કોણ રાખે ને એનું નિયંત્રણ કોણ કરે, એટલા માટે આપણે ચૂંટાયેલી પાક પસંદ કરી છે અને ચૂંટાયેલી પાકે જવાબ પ્રજાને આપવાનો છે. એ સંજોગોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું મહત્વ રહેવું જોઈએ, અને પણ એ કે અને એના કેવા પ્રમાણે કામ થાય એ પદ્ધતિ આપણે નથી ઈચ્છતા, કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિના કામ જે હોય એ પછી પ્રજાના કામ ના પણ હોય પોતાના પણ હોય, પણ મૂળ વાત એ છે જયારે ચૂંટાયેલા પ્રતિનિધિની વાત એ માટે કહેતો કે એને જવાબ આપવાનો હોય છે લોકોને, અધિકારીએ નથી આપવાનો. એટલે આજે આખી વ્યવસ્થા તંત્ર આપણે સમજવાનું છે અને સરકારી તંત્ર એનું હું તો કહું કોઈ પણ ચૂંટાયેલા સભ્યની જરૂર શું કામ પડવી જોઈએ નાગરિકને. અને દર્શકભાઈ દિલીપભાઈ જે વાત કરી રહ્યા છે
સમયની કમીને કારણે દિલીપભાઈને રોકી રહ્યો છું, પરંતુ એમણે ખૂબ મોટી વાત કરી છે. જ્યારે અમે લોકો સવાલ પૂછીશું તો દર્શકભાઈને પૂછીશું, અમે કોઈ અધિકારીને નહીં પૂછીએ. તો દર્શકભાઈની પાર્ટીની જવાબદારી થઈ જાય છે કે કામો થવા જોઈએ. જી ચોક્કસ, તમને સિદ્ધાર્થભાઈ એક વાત કહું કે જે ચૂંટાયેલા દિલીપભાઈ જે વાત કરી એનાથી હું સંપૂર્ણ સહમત છું કે 5 વર્ષના અંતે ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાના કામોનું સરવૈયું પ્રજાને આપવાનું હોય છે અને પ્રજા એને પૂછતી હોય છે. પરંતુ વિમલભાઈ ચુડાસમા એની પાસે કોઈ પોતાના કામનો હિસાબ નથી. એના માટે આ પ્રકારનું એક બહાનું કાઢી અને પ્રજાને આ પ્રકારના ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને બીજી વાત રહી વાત કે ધારાસભ્ય શ્રી તરીકે એમના વિશેષ ઘણા અધિકારો હોય છે, એમને કયા સરકારી કાર્યક્રમમાં કયા આમંત્રણ નથી મળ્યું એનું લેખિત એ માગી પણ શકતા હોય છે અને એનો જવાબ પણ સરકારના તંત્રે આપવાનો હોય છે. પરંતુ એ બધું કર્યા સિવાય એમણે પોતાના રાજનીતિક સ્ટંટ કરવા માટે આ પ્રકારના બફાટ કરવાનો પ્રયાસ કર્યો છે. અને રહી વાત એક બીજું આખા ગુજરાતની એડિશનલ વાત કરું કે હું અમદાવાદમાં રહું છું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત હોય કે સ્થાનિક સ્વરાજ કે ધારાસભ્યની વાત હોય, તમામ જગ્યાએ સરકારી કાર્યક્રમમાં આમંત્રણ મળતું હોય છે. આમંત્રણ પત્રિકા મેં કોઈ પણ જોઈ છે, પરંતુ કોંગ્રેસની એક પ્રકૃતિ રહી છે કે આ પ્રકારના સરકારી કાર્યક્રમથી દૂર રહેવાનું, વિકાસના કામોથી દૂર રહેવાનું, વિકાસના વિષયોથી દૂર રહેવું અને ખાલી પોતાની પ્રેસ નોટો નાખી અને આ પ્રકારના જસ ખાતવા માટેના સંપૂર્ણ ગુજરાત મતદાન કરવાનું આવે તો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરવું, આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા. આપે ત્રણેય આપનો કિંમતી સમય આપ્યો બિગ ડિબેટ માટે, ન્યૂઝ 18 માટે, તે બદલ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે ના વિપક્ષનું અધિકારી સાંભળી રહ્યા છે, ના પક્ષનું અધિકારીઓ સાંભળી રહ્યા છે, તો અધિકારીઓ કોનું સાંભળે છે કે પછી મનમાની કરી રહ્યા છે? મતદારોએ મતદાન કરતી વખતે એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જે આપના ઉમેદવારો છે શું તે સક્ષમ છે તે કામ કરાવવા માટે પણ. બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.